નમસ્કાર મિત્રો, મિત્રો સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં. આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપર ફાસ્ટ સમાચારની. સૌપ્રથમ વાત કરીએ તો બહુચર માં વિશે અભદ્ર ટિપ્પણી કરતા ધરપકડ કરવામાં આવી છે. બહુચર માં વિશે અભદ્ર ટિપ્પણી કરનારની ધરપકડ કરવામાં આવી છે. મિત્રો, આ અંગે DYSP મિલા પટેલે જણાવ્યું હતું કે ગઈકાલે કડી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી યુવરાજસિંહ સોલંકીએ ફરિયાદ આપી હતી. મનસુખે ડાયરામાં કહ્યું હતું કે કુકડાને બદામ પિસ્તા ઘી ખવડાવો તો પણ 6 ફૂટની બાઈ કુકડા પર બેસે તો એ મરી જાય. આ ટિપ્પણી બાદ વિવાદ થયો હતો અને અંતે જે વક્તા હતા તેની ધરપકડ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દમણ જતા પહેલા ચેતી જજો, વાંચી લેજો આ સમાચાર. ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સુરત અને નવસારી સહિત દક્ષિણના જિલ્લામાં સારો વરસાદ પણ પડી ચૂક્યો છે. દરમિયાન દમણના દરિયામાં કરંટ સાથે 15-20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા, તેનો વિડીયો પણ સામે આવ્યો છે. નાની દમણના દેવકા બીચ પર દરિયાનું રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરા અને પટનામાં જ ગરબડ થઈ હતી. NTAA નીટ UG પરીક્ષા રદ કરવાના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કર્યું છે. NTAA કબૂલ્યું છે કે કથિત ગેરરીતિઓ માત્ર પટના અને ગોધરા કેન્દ્રોમાં જ થઈ હતી. વ્યક્તિગત ઉદાહરણના આધારે સમગ્ર પરીક્ષા રદ થવી જોઈએ નહીં. NTAA તેના સોગંદનામામાં ખુલાસો કર્યો છે. ગેરરીતિઓમાં સામેલ વિદ્યાર્થીઓના પરિણામો અટકાવ્યા છે, તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી ઉપરાંત હાંકી કાઢવા માટે કારણ બતાવો નોટિસ પણ જારી કરી દીધી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાકીય પ્રવૃત્તિ માટેનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. શાળાકીય પ્રવૃત્તિ માટે કેલેન્ડરની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 9-12ની પ્રથમ પરીક્ષા 14-23 ઓક્ટોબરના રોજ યોજાશે. 18 જાહેર રજાઓ હશે તથા 6 સ્થાનિક રજાઓ હશે. કેલેન્ડરમાં દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે, 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધીનું રહેશે. દ્વિતીય સત્ર 135 દિવસનું રહેશે, જેમાં 18 નવેમ્બરથી 4 મે સુધી ચાલશે. ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે. ઉનાળુ વેકેશન 5 મેથી 8 જૂન સુધીનું રહેનારું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વખતે ફેબ્રુઆરી 2025માં લેવાશે બોર્ડની પરીક્ષા. ગુજરાત બોર્ડે શૈક્ષણિક વર્ષ 2024 માટે કેલેન્ડર જાહેર કર્યું છે. તે મુજબ આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરીમાં શરૂ થશે. 27 ફેબ્રુઆરીથી 13 માર્ચ વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. બોર્ડના વાર્ષિક કેલેન્ડર અનુસાર કુલ 80 દિવસની રજાઓ રહેશે. ધોરણ 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે, જે 19 એપ્રિલ સુધી ચાલનારી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.